તમે સાધન અને સાધ્યમાં સમજો ખરા, રોટલી એ સાધ્ય છે અને દાળ અને શાક એને શું કહેવાય? સાધન કહેવાય. રોટલી ચાર ખવાય, દાળના ચાર વાટકા પીવાય. દાળ કેટલી લેવાની હોય? જબોડ બાપુ. શાક કેટલું લેવાનું હોય? રોટલી આસાનીથી ઉતરે. હજી આગળ પૂછું, રોટલી સાધન કહેવાય, ઢોસા શું કહેવાય? રોટલી સાધ્ય કહેવાય અને દાળ શાક સાધન કહેવાય, ઢોસા શું કહેવાય? ઇડલી શું કહેવાય? પાસ્તા શું કહેવાય? મેગી શું કહેવાય? પિઝા શું કહેવાય? એનો મતલબ એ થયો કે બપોરે તમે જે લ્યો છો એ સાધ્ય છે અને સાંજે જે લ્યો છો એ સાધન છે. ઢોસો છેલ્લે લેવાનો હોય, બધું ખાધા પછી. આજની મમ્મીઓ કે છે કે મારા સાહેબ છોકરાને રોટલી તો એ ભાવતી નથી, એમ નહીં, તમે એને ભવડાવી નથી, તમારી પાસે એને ખવડાવવાનો ટાઈમ નથી. એ ભૂખ્યો થાય, મમ્મી ઓનલી 2 મિનિટ્સ, મેગી નુડલ્સ, તમે એને ખવડાવીને રવાનો કરી દીધો. વારંવાર આવા પદાર્થો ખવડાવી ખવડાવીને સાધ્ય ગૌણ કરી નાખ્યું, સાધનને મુખ્ય બનાવી દીધું. આંબેલ મેં ક્યાં ખાતે થે? ઢોકળા, શેકલા, ઢોસા, ઉતપ્પા, ફિર દૂસરે દિન ભૂખ લગ જાતી, ખાખરા ઓર પાપડ, રોટલી. મેં કીધું તું ને પહેલા દિવસે, આંબેલ કરનારા પહેલા દિવસે કીધું તું, પહેલા તમારે 4 રોટલી ખાઈ લેવાની હોય, પછી બાકી જે ખાવું એ છેલ્લે ખાવાનું છે. આપણો ખોરાક આહાર એટલે જ સાધ્ય છે. તમે દાદરા ચડો છો અહીંયા આવવા માટે, બરાબર? આ તો લિફ્ટ નથી, બાકી એક માળ હોય ને તો તમે લિફ્ટ ને લાભ આપ્યા વગર રહ્યો એ માના નથી. દાદરા એ સાધન છે અને આ હોલ એ સાધ્ય છે. સાધન દ્વારા સાધ્ય સુધી પહોંચવાનું હોય છે અને સાધ્ય મળી જાય પછી સાધનને ભૂલી જવાનું હોય છે. તમે લિફ્ટમાં ચડો તમારા ઘરે 4થે માળે, પહોંચ્યા પછી તમને એમ કોઈ કહે કે લિફ્ટ કે અંદર જાડું થા, તમે એમ કહો ભાઈ મને એની કાંઈ ખબર નથી, હું તો લિફ્ટમાં સેના માટે ચડ્યો હતો, લિફ્ટને જોવા માટે નહોતો ચડ્યો, મારે મારા ઘરે પહોંચવું તો માટે ચડ્યો, ચડવા માટે. મારે એ જ કહેવું છે, સાધન ત્યાં સુધી જ સીમિત રહેવું જોઈએ. સાધ્ય મળી જાય સાધનને ભૂલી જવાનું હોય. ભગવાન કહે છે કે મારા શાસનની અંદર ધર્મ અને મોક્ષ પુરુષાર્થ ગૌણ થઈ જશે, અર્થ અને કામ મુખ્ય થઈ જવાનો છે. રાઈટ? ભગવાન રાઈટ છે કે ભગવાન રોંગ? ભગવાન રાઈટ એટલા માટે છે કે આપણા જીવનમાં આપણે પણ આ જ કામ કર્યું છે. એક સાથે બે પ્રસંગ આવીને ઉભા રહી જાય, સંસારનો અને મોક્ષનો, સંસારનો અને ધર્મનો. મેં ઘણી વખત તમને આવા પ્રશ્નો કર્યા છે, ત્યારે તમે કોને એવોઇડ કરો, સંસારને એવોઇડ કરો કે ધર્મને એવોઇડ કરો? ધર્મને જો એવોઇડ કરતા હો તો સમજો કે તમારો પુરુષાર્થ અર્થ અને કામનો છે, ધર્મને મોક્ષનો નથી. પણ ભગવાન પણ બહુ સરસ રીતે આ 4 પુરુષાર્થને ગોઠવે છે. ક્રમ કેવો મૂક્યો ખબર છે? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. અર્થ અને કામને ક્યાં મૂક્યા? વચ્ચે. આગળ કોને મૂક્યો? ધર્મ. પાછળ કોને મૂક્યો? મોક્ષ. સમજાણું કઈ તમને? ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને મૂકીને એની સેન્ડવિચ કરી નાખી. આગળ અને પાછળથી આપણે દબાઈ જઈએ ત્યારે આપણે કહીએ ને, અરે યાર મારી તો સેન્ડવિચ થઈ ગયા છે. અર્થ અને કામને ધર્મ અને મોક્ષ દ્વારા નાથવાના છે. તમારા અર્થને ધર્મની અંદર વાપરવા દ્વારા એ અર્થને પણ શેમાં ટ્રાન્સફર કરવાનો? ધર્મ. તમારા કામને કંટ્રોલ કરવાનો અને એના દ્વારા તમારે મોક્ષ તરફ આગળ વધવાનું છે. ધર્મ અને મોક્ષ બે દ્વારપાળ છે, અર્થ અને કામ બે ચોર છે. ચોર, ચોરની આગળ અને પાછળ શું હોય? પોલીસ હોય કે ના હોય?
અર્થને કામને વચ્ચે મૂકીને ધર્મ અને મોક્ષને આગળ પાછળ મૂકીને ભગવાન કહે છે આ બે પોલીસ મેં તમારી આગળ પાછળ મૂકી છે એની વચ્ચે અર્થ અને કામને મૂક્યા છે.